અત્યારે લોકડાઉન છે અને લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે પરંતુ ઘણીવાર મેડિકલ ઇમરજન્સીમાં લોકોને બહાર નીકળવું પડતું હોય છે જેમ કે મહિલાની પ્રસૂતાનો પ્રસંગ હોય ત્યારે લોકોને હોસ્પિટલ જવું પડે છે પરંતુ અત્યારે લોકડાઉનને લઈ કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આજે લાખણીમાં જોવા મળી હતી લાખણીમાં આજે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી તે દરમિયાન તેને સારવાર માટે લાખણી ખાતે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તબીબે આ મહિલાને નોર્મલ ડિલિવરી કરવાનો ઇન્કાર કરી દેતા આ પરિવાર લોકડાઉન વચ્ચે સરકારી દવાખાના ઉપર લઈ ગયો હતો અને ત્યાં ફરજ ઉપરના તબીબે મહિલાને બે કલાક રોકી બાદમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી ત્યારે આવા કપરા સમયે કેટલાક ખાનગી તબીબો લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે ત્યારે લોકોએ પણ આવા કપરા સમયે સરકારી દવાખાનામાં સારવાર માટે જવું જોઈએ તેવી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે લાખણી સરકારી ખવાનું છે ત્યાં તમે તપાસ કરાવો જુઓ એટલે અમે એ ટાઈમે ત્યાં ગયા તરત અંતરત અને ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટરનું કેવું એવું હતું કે બેને કોઈ પ્રોબ્લમ નથી કોઈ કોઈ તકલીફ નથી બે કલાકમાં ડિલિવરી થઈ જશે એટલે ડિલિવરી બે કલાક પછી થઈ ગઈ પાછી અને આ ક્રિષ્ના હોસ્પિટલવાળા અમને ખરેખર જે એ ટાઈમે હું હાજર ના હોત તો અમારા કુટુંબના પરિવારના બધા લેડીસો ગયેલી અને ઓપરેશન કરાવી નાખોત લેવા દેવા અગરના પાંત્રીસ ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચા કરાવત અને કે બેનને પહેલી ડિલિવરી હોવાથી એને લાઈફ ટાઈમ માટે તકલીફ હું મૂકી દઉં એટલે મારો આમ પ્રજાને એવો કહેવાનો મતલબ એ છે કે હવે ફરીથી કોઈ આવી મલ્ટી લેવલ હોસ્પિટલ નામે લોકો તે ક્ષેત્ર બેઠા છે